नमस्कार, मेट्रो एट्रेन में हूं विशाल मेहता, आपनू स्वागत करू छू। समाचार की शुरुआत करिए, महत्वना ब्रेकिंग न्यूज आ रहा है। जी रीते भारत और दक्षिण आफ्रिका की आज वर्ल्ड कप की मैच थी, तेमा भारते विजय शिखर फरीथी एक बार सर कर्यु छे। वर्ल्ड कप में टीम इंडिया नो आठमो विजय नोधायो छे। टीम इंडियाए आपी कोहली ने विजय की भेट। आफ्रिकन टीम 83 रन में आज ऑल आउट थी गई और त्यारबाद विजय घोष थयो। रविन्द्र जाडेजा 5, सिराजे 1 विकेट झड़पी छे। महत्वपूर्ण समाचार के जी रीते वर्ल्ड कप में एक पछी एक विजय शिखर शेर कर रही है, त्यारे मोहम्मद शमी और कुलदीप यादवे 2 विकेटों झड़पी थी। वर्ल्ड कप में टीम इंडिया भव्य विजय, सतत 8मो विजय टीम इंडिया नोधायो छे। टीम इंडियाए आपी छे कोहली ने विजय की भेट। ब्रेकिंग न्यूज सूरत थी। सूरत में नकली आईपीएस अधिकारी झड़पायो छे। सूरत में जी रीते उधना पोलीसे डुप्लीकेट आईपीएस अधिकारी ने झड़पी पाड्यो छे। रोड पर उभो रही ते वाहनोना मेमा फाड़तो हतो, ते दरमियान में पोलीसे आ नकली आईपीएस नी धरपकड़ करी छे। वॉकी टॉकी सहित साधनों कब्जे करवामां आव्या छे अने आरोपी ने जप्त कर्यो छे। मोहम्मद सरमेज नी धरपकड़ कराई छे। पुलिस ड्रेस और वॉकी टॉकी सहित साधनों साथ रोड पर उभो रही मेमो फाड़तो हतो, त्यारे उधना पोलीसे डुप्लीकेट आईपीएस अधिकारी बननार आरोपी ने झड़पी पाड्यो छे। चार रस्ता पर वाहनों ने पकड़ी मेमो आपतो हतो। अमदावादमां रिवरफ्रंट खाते ड्रोन शो योजायो छे, जेमां राज्यमां उद्योग मंत्री बळवंतसिंह राजपूत खास उपस्थित रह्या हता अने ड्रोन इंडस्ट्रीनी अंदर बूस्टअप करवा माटे गुत्सेल द्वारा ड्रोन शोनुं आयोजन करवामां आव्युं हतुं। त्यारे महत्वपूर्ण छे कि अलग अलग 20 जेटली संस्थाओए आमां भाग लीधो हतो। ड्रोन शोमां निवेदन आपता उद्योग मंत्री बळवंतसिंह राजपूते जणाव्युं छे कि ड्रोन टेक्नोलॉजी मोहम्मद महत्तम उपयोग थाय ते आशयथी आ सरकारे कटिबद्ध करी छे, साथे ज ड्रोन टेक्नोलॉजीनो उपयोग करवामां आव्यो छे। आजे एक वातनो आनंद छे, આનંદે વાતનો છે, કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડિજિટલ દુનિયાને 21મી સદીમાં આનો લાભ સમગ્ર ગુજરાતને કેવી રીતે વધુમાં વધુ મળી શકે એના માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમારા ડિપાર્ટમેન્ટની અંદર આ પહેલી ફેઝ ડ્રોન માટેની આરટીઆઈ આઈઆઈટીઆઈ સાથે અને અમારું ડિપાર્ટમેન્ટ ઉડ્ડયન ડિપાર્ટમેન્ટ સાથે રહીને दिवाळी नजीक आवता बजारों फरी एक बार धमधमी रहा है। बजारों में लोग धूम खरीदी कर रहा है, घरवखरी तमाम सामान साथ घरवखरी शुभवन वस्तुओं ली रहा है। त्यारे कपड़ा तेमज फटाकड़ा खरीदवा माटेनी पण क्यांक ने क्यांक लोको तैयारीओ करी रह्या छे। દિવાળીને લઈને લોકોમાં જોવા મળે છે ઉત્સાહનો માહોલ। દિવાળી નજીક આવતા જે બજારો છે તે ધમધમી ઉઠ્યા છે। અત્યારે હાલ અમદાવાદનો જે લાલ દરવાજા બજાર છે ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। છેલ્લો રવિવાર છે અને આજે આપ જોઈ રહ્યા છો કે બજારમાં જાણે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારની ભીડ અત્યારે હાલ જોવા મળી રહી છે। લોકો દિવાળીમાં સૌથી વધારે ખરીદી કરતા હોય છે અને ઘરને સુશોભનનો જરૂરી સામાન ખરીદતા હોય છે। ત્યારે તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે સરસ મજાના તોરણો જે છે તે બજારમાં અત્યારે હાલ ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે। આ સાથે જ આપ જોઈ શકો છો કે બજારોમાં ભીડ એટલી છે કે ક્યાંય પગ મૂકવાની જગ્યા ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો નવા કપડાં ખાસ ખરીદતા હોય છે, સાથે જ લોકો મુખવાસ, બૂટ, ચપ્પલ, કપ, રકાબી અને દુપટ્ટા, આ સાથે સ્કૂલોની બેગ જે હોય છે તે પણ લોકો ખાસ ખરીદતા હોય છે। તો અત્યારે હાલ જ્યારે દિવાળીનો પર્વ છે તે નજીક આવી રહ્યો છે ત્યારે લોકો જે છે તે અત્યારે જે ખરીદી કરી રહ્યા છે ને આ એકમાત્ર એવો તહેવાર છે જે વર્ષનો સૌથી મોટો તહેવાર જે કહેવાય છે, જેમાં લોકો ઘરને સુશોભન કરનારી તમામ જે વસ્તુઓ હોય છે તેની ખાસ પ્રકારે ખરીદી કરતા હોય છે અને આ તહેવાર જે હવે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભીડ અત્યારે હાલ ખૂબ જ જોવા મળી રહી છે। બજારોમાં
કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ ખાસ જોવા મળી રહ્યા છે. અને આ છેલ્લો રવિવાર છે, ત્યારબાદ જે તહેવારો છે તેની શરૂઆત થવાની છે. અને અત્યારે હાલ જો વાત કરીએ તો લોકો જે છે તે પોતાની મનપસંદ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. કેમેરા પર્સન શ્રેયસ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દિવાળીને લઈને જ્યારે ફટાકડાની વાત કરવામાં આવે તો દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે બજારોમાં 5 રૂપિયાથી લઈને 6,000 સુધીના ફટાકડા જોવા મળી રહ્યા છે. બજારોમાં લોકો ફટાકડાની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. બજારોમાં ફટાકડાની 700થી પણ વધારે વેરાયટી. બજારોમાં આવ્યા નવી વેરાયટીના ફટાકડા. ફટાકડા લેવા લોકોની જોવા મળી ભારે ભીડ. બજારોમાં 6,000 સુધીના ફટાકડા ઉપલબ્ધ. દીપાવલી એટલે પ્રકાશનું પર્વ, મીઠાઈ ખાવાનું પર્વ, ફટાકડા ફોડવાનું પર્વ, તેમજ નવા વર્ષની ઉજવણીનું પર્વ. દિવાળીનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિને રંગોળી, ફટાકડા અને રંગબેરંગી તોરણ તેમજ નવા કપડા સાથે જ મીઠાઈ અને દીવડા યાદ આવે છે. આ તહેવારમાં આકાશમાં અવનવના ફટાકડા ફૂટતા જોઈ અને મનમાં હર્ષોલ્લાસ પણ થઈ જાય છે. આ વર્ષે જો વાત કરીએ તો બજારોમાં ફટાકડાના અલગ અલગ સ્ટોલમાં 700થી પણ વધારે ફટાકડાની વેરાયટી જોવા મળી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડાના ભાવ વધ્યા છે. ગયા વર્ષની કરતા આ વર્ષે પણ ફટાકડાના ભાવમાં 30-35% વધારો જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે ફટાકડાનું સૌથી વધારે ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે. દિવાળીનું એક્સાઇટમેન્ટ તો બહુ જ છે. એમાં મારો સન છે પર્વ, એને દિવાળીનો બહુ ક્રેઝ છે ફટાકડાનો સ્પેશિયલી. જનરલી નવરાત્રી પૂરી થાય ને બીજા દિવસથી એ ફટાકડાનું એક્સાઇટમેન્ટ હોય છે. એટલે આજે સન્ડે છે એટલે અમે ફટાકડાની શોપિંગ માટે આવ્યા છીએ. આ ફેરી 35-40% જેટલો વધારો થયો છે બેન. અને નવી નવી બધી બહુ વેરાયટીઓ આવેલી છે નાના બાળકો માટે. એ ખાસ આકર્ષણ છે આ ફેરી. આ ચોકલેટ આવ્યા છે. આ ચોકલેટ જેવું બહેનો બાળક થાય, જલેબી થાય, આપણે ફરવાની એ બાળકોમાં જોવે એટલે ખુશ થઈ જાય. આ એવર ગ્રીન છે એ જે ઉપર જાય બાળકોને ફૂટવા માટે, એટલે બહુ આકાશમાં ના જાય, નીચે જ રહે અને બાળકોને એકદમ મજા આવી જાય એવી બધી આઈટમો બહુ આવેલી છે સાહેબ બેન. અને આ જુઓ આ બી છે, આ આઈટમ બી એવી છે કે જે અત્યારે બજારમાં નવી આવેલી છે. જો વાત કરીએ તો બજારોમાં મિર્ચી બોમ્બ, ફૂલજડી, મ્યુઝિકલ ફટાકડા, કોઠી, સ્પિનર, જમ્પર, સુતરી બોમ્બ, બુલેટ બોમ્બ, કોઠી બોમ્બ, મોટો વેલ, એક ચોતની ચકેડી, વિસલ વાગે તેવી ચકેડી, ફાઉન્ટેન વિથ સ્કાય શોટ, મ્યુઝિકલ કોઠી, મ્યુઝિકલ ફટાકડા અને નાના બાળકો માટે સરસ મજાની બંદૂક, હીરાકુટી, ચક્કર પોપ, સાપોલિયા અને કલફૂર તેવી અનેક પ્રકારની વેરાયટી છે તે ફટાકડામાં આ વખતે જોવા મળી રહી છે. ત્યારે આ વર્ષે અવનવી ડિઝાઇનના આ ફટાકડા છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આકાશમાં જઈ અને અલગ અલગ પ્રકારના ધડાકા અને આતશબાજી થાય તેવા ફટાકડાની સૌથી વધારે ડિમાન્ડ બજારોમાં જોવા મળી રહી છે. ભલે ફટાકડા મોંઘા થયા હોય પરંતુ દિવાળી એ વર્ષમાં આવતો સૌથી મોટો તહેવાર કહેવામાં આવતો હોય છે, જેને લઈ અને લોકો ખાસ ફટાકડા ખરીદતા હોય છે. ફટાકડાની સાથે લોકો મીઠાઈ અને મુખવાસ પણ ખાસ ખરીદતા હોય છે. દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે. દિવાળી આવતા જ જે લોકો હોય છે એ ખાસ કરીને ફટાકડાની ખરીદી કરતા હોય છે. ત્યારે અત્યારે હાલ દિલ્હી ચકલા ખાતે આપ જોઈ શકો છો કે બજારો અત્યારે હાલ ધમધમી ઉઠ્યા છે અને આખું ફટાકડા બજાર છે. અને ફટાકડા બજારમાં આપ જોઈ રહ્યા છો કે અવનવી ડિઝાઇનના આ વખતે ફટાકડા ખાસ જોવા મળી રહ્યા છે. આ વખતે વાત કરીએ તો લગભગ 30-35% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બજારોમાં આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે તે અત્યારે હાલ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. આ વખતે જો આપણે વાત કરીએ તો બજારોની અંદર અવનવી ડિઝાઇનના ફટાકડા ખાસ જોવા મળી રહ્યા છે, જેમાં આપણે વાત કરીએ તો ડ્રોન કરીને એક ડિઝાઇનના ફટાકડા ખાસ નીકળ્યા છે. સાથે જ આપણે વાત કરીએ તો ચકેડી છે, ફાઉન્ટેન વિથ સ્કાય શોટ, મ્યુઝિકલ કોઠીના ફટાકડા અને નાના બાળકોને ખાસ આકર્ષવા માટે થઈને આપ જોઈ શકો છો કે કેટલા સરસ અત્યારે હાલ ફટાકડા જોવા મળી રહ્યા છે, જેમની અંદર હીરા કોઠી, ચક્કર, પોપઅપ જે બાળકોને સૌથી વધારે ગમતું હોય છે તે, સાપોલિયા, કલરવાળી કોઠી જે કહેવાય તે, ફૂલજડી
ખાસ લોકોને પસંદ આવતી હોય, નાના હોય મોટા હોય કે પછી વૃદ્ધ હોય, તે લોકોને ફૂલજડી ખાસ પસંદ આવતી હોય છે. સાથે સાપોલિયા બજારમાં અત્યારે હાલ વેપારી સાથે આપણે વાત કરીશું કે આ વખતે કયા પ્રકારના ટ્રેન્ડ ચાલી રહ્યો છે, લોકો કયા પ્રકારના ફટાકડા પસંદ કરી રહ્યા છે. તો આપણી જોડે અત્યારે હાલ હાજર છે કાલુભાઈ વેપારી, જે ફટાકડા બજારમાં જેમની દુકાન છે. કાલુભાઈ, આ વખતે દિવાળી નજીક આવી રહી છે, પરંતુ જે ફટાકડાના ભાવમાં દર વખતે વધારો હોય છે, આ વખતે 35% વધારો છે, શું કહેશો? 35% વધારો તો નથી બેન, જે ગઈ વર્ષ કરતા જે ભાવ છે એ પ્રમાણે એ જ ભાવ છે. આ વખતે બહુ જાજો ફટાકડામાં વધારો નથી, કેમ કે આ વખતે ઉત્પાદન વધ્યું છે, એના હિસાબથી ભાવમાં બહુ વધારો આવ્યો નથી, કે એના હિસાબે નવ નવી આઈટમો આવી છે એમાં. કાલુભાઈ, આ વખતે વેરાયટીમાં નવું શું જોવા મળવાનું છે? નવીમાં વેરાયટી છે, ટુ અપ છે, જે બાળકોની નવી મનોરંજન છે, દેડકાવાળી આઈટમ છે, મ્યુઝિકલ ક્રેકર્સ છે. બજારમાં આ વખતે કેટલા રૂપિયાથી માંડીને કેટલા રૂપિયાના ફટાકડા મળશે? 100 રૂપિયાથી માંડીને 5000 સુધીના ફટાકડા આવે છે, જેનું મોટા આઈટમ 500 શોટ આવે છે. કાલુભાઈ, આ વખતે વેચાણમાં કેટલો વધારો થવાની આશા છે? આ વખતે વેચાણમાં જો હજુ સુધી તો વેચાણ વધ્યું નથી, પણ આમાં અમને આશા છે કે 20-25%, 100-120%, અને 120% જેવો વધારો વેચાણમાં થશે એવું લાગે છે. હજુ સુધી ઘરાકી ખુલી નથી, પણ હવે ખુલશે એવું લાગે છે બજારમાં લોકોને. તો આ હતા કાલુભાઈ વેપારી, જેમણે ફટાકડા બજારમાં જેમની દુકાન છે, અને તેમણે જણાવ્યું કે જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ જે ગરાગી છે તે પણ વધી રહી છે, અને ફટાકડા થોડા ઘણા મોંઘા થયા છે. પરંતુ દિવાળી એકમાત્ર એવો તહેવાર છે જે વર્ષમાં એક જ વાર આવતો હોય છે, એટલે લોકો જે હોય છે તે હોંશે હોંશે ફટાકડાની ખરીદી કરતા હોય છે. કેમેરા પર્સન શ્રેયસ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્યના કણભામાં બેફામ બનેલા ખનન માફિયાએ જોઈ તો અત્યારે હાલમાં જોવા જઈએ તો કણભાની અંદર બેફામ બનેલા જે ખનન માફિયાઓ છે તેના દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પોલીસે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર ખનનનો વિરોધ કરતા આધેડ પર જેસીબી ફેરવી અને તેની હત્યા કરવામાં આવી હતી, જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. જોકે ખનન માફિયાનો પણ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. મહત્વનું છે કે જે રીતે ખનન માફિયા દ્વારા જે હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે બે આરોપીઓની ધરપકડ કરી કવાયત હાથ ધરવામાં આવી છે. તારીખ 2/11/2023 ના રોજ કણભા પોલીસ સ્ટેશન વિસ્તારના કુહા ગામમાં જેસીબીના મદદથી એક હત્યાનો બનાવ બનેલો છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું અને એક વ્યક્તિને ગંભીર ઈજા થયેલી હતી. આ બનાવ સ્થળેથી પોલીસે કુલ 3 આઈવા ડમ્પર, 1 જેસીબી, 1 સ્પ્લેન્ડર, 1 એક્ટિવા આ બધો સામાન કબજે કરેલો છે, અને ત્યાંથી એક મોબાઈલ પણ મળી આવેલો હતો, જે આરોપીઓ જ્યારે ભાગદોડ કરતા હતા એ સમયે પડી ગયેલો. અને મોબાઈલ નંબર અને વાહનોના ચેસીસના આધારે અને ટેકનિકલ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરવાથી આ જે જેસીબીના ડ્રાઈવર છે તે અને તેના જે ક્લીનર હતા એ બંને વ્યક્તિ નામે વિપુલભાઈ કલારા અને જીતમલભાઈ મૈડા આ બંનેની તપાસ દરમિયાન ખુલવા પામતા કે આ બંને વ્યક્તિએ મર્ડર કરેલ છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા કારંજ પોલીસ સ્ટેશન દ્વારા આજે ચોરીની બચવા માટે લોકોએ શું કરવું જોઈએ તે સતર્ક રહેવા માટેનો ડેમો કાર્યક્રમ યોજાયો હતો. ચોરીથી બચવા અને સતર્ક રહેવા માટે થયેલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા બજારની ભીડમાં જઈને જે તે વ્યક્તિઓ સામાન ચોરી કરતા હોય છે ત્યારે તે વ્યક્તિને જાતે જાણવામાં આવી અને કેવી રીતે સામાનની ચોરી થતી હોય છે, તેથી બચવા, સતર્ક રહેવા, જાગૃત રહેવા, શું કરવું જોઈએ તે બાબતનો ડેમો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થી ચાલુ થઈ અને તહેવારની મોસમ ચાલુ થઈ જાય છે, તો દિવાળી ઉપર એમાં આ દિવાળી પહેલાંનો છેલ્લો રવિવાર હોય, બજારમાં અતિશય ભીડ છે અને ભીડમાં પોલીસ સતત બોડી વન કેમેરા સાથે વિસલ સાથે પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ ભીડ એટલી બધી છે કે પબ્લિક અવેર થાય એના માટે અમે માઇકમાં બી બોલાવીએ છીએ અને વિસલ મારી અને એને અવેર બી કરતા હોઈએ છીએ. એ જ રીતે દર વખતે દિવાળીના તહેવાર અનુસંધાને આપણે મીડિયાના મિત્રોના સહકારથી આ રીતે આજે જે કર્યો એ પ્રમાણે ડેમો બી કરી અને પબ્લિક અવેરનેસનો કાર્યક્રમ અને પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. દિવાળીનો તહેવાર નજીક છે અને અત્યારે હાલ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે જે ચોરો હોય છે તે ભીડનો લાભ લઈને ચોરી કરતા હોય છે. અત્યારે હાલ કારંજ પોલીસ સ્ટેશન જે છે તેની પોલીસ કર્મીઓની જે ટીમ છે તેમના દ્વારા એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે કે ચોરીથી બચવા માટે થઈને કઈ રીતે સતર્ક રહી શકાય. બેન, તમારા બેગમાંથી સામાન નીકળ્યો પહેલા તમને ખબર પડી? ના, નહોતી ખબર, પણ આ બીજી વાર થયું. હમણાં
થઈ ગયો. સતર્ક રહેવા માટે શું કરાય? ધ્યાન રાખવું જોઈએ. બજારમાં ચોરો હોય છે, ભીડનો લાભ લેતા હોય છે. હા, ચોક્કસ. તો લોકો સતર્ક લે એના માટે શું કહેશો? આપણા સામાનનું આપણે ખુદે ધ્યાન રાખવું જોઈએ. તમારી બેગમાંથી સામાન નીકળ્યો એની તમને ખબર પડી? નો ખબર પડી ના. તો જે પ્રકારે કીધું કે અત્યારે હાલ બજારોમાં જે ચોરો હોય છે એ ખાસ અત્યારે ભીડનો લાભ લેતા હોય છે અને ભીડનો લાભ લઈને તેઓ કહેવાય છે કે ચોરી કરતા હોય છે, તો પોતાના કિંમતી સામાન જે હોય છે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે થઈને કારંજ પોલીસ સ્ટેશન જે છે તેમના દ્વારા અત્યારે હાલ ચોરીને લઈને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે કે બચવા માટે થઈને શું કરી શકાય. કેમેરા પર્સન શ્રેષ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી દૂષિત પાણીની સમસ્યા ઊભી થઈ છે, તો લોકો તેના કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે હવે દિવાળીના તહેવારોથી વડોદરાની અંદર વિવિધ વિસ્તારોમાં લીલાશ અને પીળાશ પડતું પાણી આવી રહ્યું છે એની ફરિયાદો ઉઠી છે. આવા સમયે પાલિકાએ આજે લીલાશ પડતું પાણી ઉપયોગમાં લેવા લાયક હોવાની નોટિસ પ્રકાશિત કરતા પાલિકાના વિપક્ષના નેતા પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અને વધુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવા માટે તાકીદ કરી છે. જોકે આ અંગે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે કોર્પોરેશનના હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો છે, પાણીમાં કોઈ કેમિકલ નથી, પાણી ઉકાળીને અને ગાળીને પીવું જોઈએ. આ સાથે સરકારને કડાણા ડેમમાંથી 600-800 સિક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડતા રજૂઆત કરવામાં આવી છે. પ્રારંભિક તબક્કામાં રિપોર્ટ આવી ગયો છે કે કોઈ જાતના ટોક્સિક કેમિકલ અંદર નથી અને બીઓડીનો રિપોર્ટ પણ આવી ગયો છે કે 8 જેટલું બીઓડી છે. 4 થી નીચે બીઓડી હોય, બીઓડી ડિઝોલ્વ ઓક્સિજન, 4 થી નીચે ડિઝોલ્વ ઓક્સિજન લેવલ હોય તો ડેન્જરસ ગણાય. અત્યારે આ ડિઝોલ્વ ઓક્સિજનનો રિપોર્ટ 8 છે. રિપોર્ટ થતાં 24-48 કલાક જેટલો સમય લાગતો હોય છે, એટલે ધીરે ધીરે જેમનો રિપોર્ટ આવતા જાય છે એમ અમારી પાસે આવતા જાય છે અને હજુ રિપોર્ટ આવશે એ પ્રમાણે આપણે જાણ કરતા રહીશું. વડોદરાના તાંદલજા વિસ્તારની અંદર સામાન્ય બોલચાલીને લઈને એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. પત્રકાર જે રીતે મહત્વનું છે કે હત્યાની ઘટનાએ આકાર લીધો છે, ત્યારે વડોદરાની અંદર યુવકને સામાન્ય બોલચાલની અંદર મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં સામેલ છે. પત્રકાર 4 રસ્તા પાસે મોબાઈલ દુકાન બહાર મંડપ બાંધીને વખતે અંદર ગાળાગાળીમાં સાથી કર્મચારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો. ધર્મેન્દ્ર ચૌહાણ નામના યુવકે સામાન્ય બોલચાલમાં ઉશ્કેરાઈને ગોપાલ નામના વ્યક્તિનું હત્યા કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે, ત્યારે એસીપી કાટકર દ્વારા આ સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંડપ બાંધી વખતે તેમાં કામ કરતા મજૂરો પૈકીના જે મરનાર છે ગોપાલભાઈ તથા મારનાર વનરાજ ઉર્ફે ધર્મેન્દ્ર, એ બે જણ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થયેલ. એ બોલાચાલી દરમિયાન ગાળાગાળી થયેલ. એ ગાળાગાળી દરમિયાન મરણ જનારે આરોપીને ગળામાં પકડી લીધેલ. એ દરમિયાન જે આરોપી છે એના હાથમાં ચપ્પુ હતું. એ ચપ્પુ, ધારદાર ચપ્પુ એના મરનારના છાતીમાં ડાબી બાજુએ મારી દેતા એ ત્યાં ચક્કર આવતા બેભાન થઈ ગયેલ. એને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ ગયેલ. તે સારવાર દરમિયાન એનું મોત નીપજેલ. વડોદરામાં આંગણવાડી વર્કરોએ પોતાની પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ કર્યો છે. આંગણવાડી વર્કરોએ પડતર માંગણીઓ અને ગ્રેજ્યુટીને લઈને વિરોધ કર્યો છે. આંગણવાડી વર્કરોએ જ્યુબિલી બાગમાં વિરોધ પ્રદર્શિત કર્યું હતું. તેમજ તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં ગ્રેજ્યુટીની રકમ ચૂકવાઈ નથી. આંગણવાડી હેલ્થ વર્કરોનું શોષણ બંધ કરવા વિરોધ કરવામાં આવ્યો છે. વાત કરીએ ભાવનગરની જ્ઞાન મંજૂરી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે રિજિયોનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન આપવા ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમાજલક્ષી ઉકેલોનું નિરાકરણ માટે પણ ક્ષમતા કેળવવા માટે ન્યૂ ઇન્ડિયા વાયબ્રન્ટ હેલ્થ હેનાકોન સાથે 2023નું આયોજન કરાયું છે, જેમાં શહેર અને જિલ્લાની વિવિધ કોલેજના 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીની અંદર ન્યૂ ઇન્ડિયા હેકાથોન 5મો એપિસોડનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. હેકાથોનનો મતલબ જુદા જુદા ગવર્મેન્ટના જે પ્રોબ્લેમ્સ હોય, પ્રોબ્લેમ્સ મતલબ કે જ્યાં ડિફિકલ્ટી હોય એને ટેકનોલોજીકલી કઈ રીતે સોલ્વ કરી શકાય એવા ડેફિનેશન્સ જે છે
એ સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે અને સ્ટુડન્ટ જે છે એ કન્ટિન્યુઅસલી 12 કલાકની અખાત જહેમત પછી એનું કંઈક એવું ટેકનિકલ સોલ્યુશન આપે જેથી કરીને ગવર્મેન્ટ અને સોસાયટીને એનો ફાયદો થાય અને એ પ્રોબ્લેમ જે છે એ જુદી જુદી રીતે સોલ્વ થાય. જેમ કે વેસ્ટ મેનેજમેન્ટ એક મોટો પ્રોબ્લેમ છે, તો એનું વેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એને સોલ્યુશન છે એ જુદા જુદા વિદ્યાર્થીઓ ગ્રુપમાં ભેગા થઈ અને એનું સોલ્યુશન આપે. રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરના કારણે બનતા અકસ્માતો સામે આવતા રહ્યા છે, ત્યારે ભાવનગરમાં રખડતા ઢોરો એક આધેડને અડફેટ લીધા ત્યારે જલાલપર પાસે સમગ્ર ઘટના બની છે, જેમાં આધેડને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાચમ બાંભણિયા નામના આધેડ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. રાજ્યભરની એસટી બસો વોલ્વો સ્લીપર કોચ મહારાષ્ટ્ર માટે ફરી એકવાર કરાઈ છે. અમુક બસો કલાકો મોડી પહોંચી અને રાજકોટ ડિવિઝનની ગોંડલ નાસિક ઉપરાંત ભાવનગર જામનગર અને ગુજરાતભરની મહારાષ્ટ્રમાં જતી એસટી બસો વોલ્વો સ્લીપર કોચ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનને કારણે સાપુતારા રોકી દેવાઈ છે. તમામ બસો પુનઃ ચાલુ કરવાની સૂચના મળી છે. હિંસા દરમિયાન એસટી બસોને તોફાનીઓએ નિશાન બનાવતા જ ભય ફેલાયો છે. હવે તમામ રૂટો ફરી એકવાર શરૂ થશે. રાજ્યભરની એસટી વિભાગની સ્લીપર કોચ ફરીથી શરૂ થઈ છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટ એસટી બસ સ્ટેન્ડના કે જ્યાં વોલ્વો સ્લીપર કોચ છે તે ક્યાંક શરૂ કરવામાં આવી છે અને મહારાષ્ટ્ર માટે ફરીથી શરૂ કરવામાં આવી છે. જે રીતના મહારાષ્ટ્રમાં આંદોલન ક્યાંક થયું હતું અને તેના જ કારણે આંદોલનમાં રાજ્યની બસને કોઈ તોડફોડ ન થાય તેના માટે ક્યાંક સરકાર તરફથી એક જે નિર્ણય છે આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે હાલ જે આજે બસ છે રાજકોટ ડિવિઝનથી ફરીથી શરૂ કરવામાં આવી છે. એટલે કે ગોંડલ નાસિક ઉપરાંત ભાવનગર તથા જામનગરથી જે કહી શકાય કે ગુજરાતભરમાંથી જે મહારાષ્ટ્ર માટે એસટી બસ એટલે કે વોલ્વો બસની જે સ્લીપર કોચ છે તે ફરીથી શરૂ કરવામાં આવી છે. મરાઠા આંદોલનના કારણે સાપુતારા રોકી દેવાઈ હતી અને તેના જ કારણે ક્યાંક એક ચિંતાનો વિષય પણ ક્યાંક રાજ્ય સરકારને બન્યો હતો. ખાસ તો તમામ બસો અત્યારે પુનઃ ચાલુ કરી દેવામાં આવતા કહી શકાય કે હાલ અધિકારીઓનું સૂત્ર ક્યાંક ઉમેર્યું છે કે હિંસા દરમિયાન એસટી બસોને તોફાની તત્વો ક્યાંક નિશાના બનાવતા હતા અને તેના જ કારણે જે રૂટ છે તે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે અનેક જે બસો છે તે ક્યાંક અહિંસા દરમિયાન છે તે મોડી પહોંચતી હતી અને આ જ કારણે ક્યાંક કહી શકાય કે હિંસામાં કોઈ પણ પ્રકારનું બસને નુકસાની ન થાય તેના માટે ક્યાંક રાજ્ય સરકારે એક નિર્ણય લીધો હતો કે જે બસનો જે રૂટ છે તે ક્યાંક બદલવામાં આવે ત્યારે ફરીથી રાબેતા મુજબ મહારાષ્ટ્ર માટેની જેટલી બસો છે તે ફરીથી શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન દલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સમાચાર સામે આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ગૃહમંત્રીએ રેલવે પોલીસની કામગીરીના લખાણ કર્યા અને આભાર પણ વ્યક્ત કર્યો હતો. સુરતમાં રેલવેમાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 92 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે યાત્રીઓની સુરક્ષા બાબતે તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકાર્પણ હાથ ધરવામાં આવ્યું હતું. રેલવે પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સાથે જ 92 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હું ગુજરાત પોલીસની રેલવે યુનિટને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમાં જેટલા લોકો રેલવેમાં અવર જવર કરતા હશે, જેને રેલવેની સંપૂર્ણ માહિતી હશે, તે લોકો તો જરૂરથી મારી જોડે આ લોકો સૌ લોકોને એમના અથાક મહેનત બદલ અભિનંદન બી આપશે ને તાલી વગાડીને કામ કરતા સૌ કર્મચારીઓનો અહીંયા આભાર. સુરતના નાંદેડમાંથી 1.68 લાખ એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને સાથે જ 3 ઈસમોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે. પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કરી અને વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનર દ્વારા
આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને નશીલા પદાર્થોને વેચાણ કરતા તમામ આરોપીઓને પકડી કવાયત હાથ ધરવામાં આવી હતી, જેની અંદર રાંદેર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના પીઆઈશ્રી અને એમના પોલીસના માણસો ડ્રગ અંગેની વોચમાં તેમજ ખાનગી બાતમીદારોના સતત સંપર્કમાં હતા. એ દરમિયાન એમને 3-4 ની નાઇટમાં એક હકીકત મળેલી બાતમી, હકીકત કે પાલનપુર જગતનાકા છે જે ત્યાંથી એક વાહન જે છે ફોરવ્હીલ કે જે ટેક્સી પાસિંગ છે એમાં 3 ઇસમોની પાસે એમડી ડ્રગ્સ છે અને એ લોકો વેચવા માટે જઈ રહ્યા છે. જે આધારે રાંદેર પોલીસના માણસોએ ત્યાં છૂટાછવાયા ગોઠવી અને વોચ ગોઠવેલી અને જે બાતમીવાળી જે ગાડી જે છે એ ત્યાંથી નીકળતા ગાડીને રોકી એની ઝડપી કરતા એમાંથી 16.90 ગ્રામ એટલે કે 6,69,000 નો એમડી ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવેલી. સુરત એસટી વિભાગે દિવાળીના સમયે એક્સ્ટ્રા 2200 જેટલી બસો ફાળવી છે, જેમાં 20 જેટલી નવી બસો લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી 20 જેટલી બસોને લોકાર્પણ કર્યું છે. સુરત શહેરમાં રાજ્યના સૌ નાગરિકોની યાતાયાત માટે રાજ્ય સરકાર દ્વારા 20 નવી બસો ચાલુ કરવામાં આવી. 2 દિવસ પહેલા 15 બસો, એના અગાઉ 40 બસો અને આવનારા દિવસોમાં બીજી બી અનેક નવી બસો આ જ રીતે ચાલુ કરવામાં આવશે. આજે એ જ બસમાં બેસીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો જોડે સુરત શહેરના ઋષભ 4 રસ્તા પર માટીના દીવડાઓ ખરીદવાનો અમને અવસર પ્રાપ્ત થયો છે. આપ સૌ લોકો બી આજ માટીના દીવડાઓ ખરીદીને આપણા દેશની સંસ્કૃતિ આગળ વધારવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આ સંકલ્પને આગળ વધારવા માટે આપ સૌ લોકો બી મદદગાર થશો એવો મને 100% વિશ્વાસ છે. કાયદો અને વ્યવસ્થાનું કામ સંભાળવાનું કામ હંમેશા પોલીસ કરતી હોય છે, જ્યારે આજ સજાગતાને તપાસ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક જ વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. રેલવે પોલીસના આવાસનું લોકાર્પણ કર્યા બાદ નજીકમાં જ વરાછા પોલીસ મથક પડતા સીધો કાફલો ત્યાં રોકાવી દીધો હતો અને ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. મંત્રીએ પોલીસ સ્ટેશનની તમામ જગ્યાએ ચેકિંગ કર્યું હતું અને સાથે જ અચાનક જ ગૃહ રાજ્યમંત્રી પોલીસ સ્ટેશન આવી પહોંચતા પોલીસ જવાનો દોડતા થઈ ગયા હતા. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીને આજે વરાછા પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ મુલાકાત લીધી. ત્યાં પીએસઓની કામગીરી કેવી ચાલે છે, મહિલા હેલ્પ ડેસ્કની કામગીરી કેવી રીતે ચાલે છે, ડી સ્ટાફની કામગીરી કેવી રીતેની છે, પોલીસ સ્ટેશનમાં તમામ સિસ્ટમ બરાબર વ્યવસ્થિત ચાલે છે કે કેમ, અને આ પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલના વાહનો પડ્યા છે એની વિગતો પણ મેળવી. દિવાળી પહેલાં તમામ પોલીસ સ્ટેશનની સાફ સફાઈ રેકોર્ડના વર્ગીકરણ આ માટે ઉભો થઈ ગયા છે અને માનનીય મંત્રીશ્રીની સૂચના પ્રમાણે દરેક પોલીસ સ્ટેશનમાં નાગરિકોની સગવડનું પણ વધુમાં વધુ ધ્યાન રાખવામાં આવશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.